કરજન તાલુકામાં ઠેર ઠેર દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે ગામે ગામ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે પોલીસ તંત્ર દ્વારા બુટલેગરને ત્યાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારબાદ ફરીથી દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા થઈ જતા હોય છે જ્યારે જે તે વિસ્તારમાં લોકો નક્કી કરે કે દારૂ સંતંતર બંધ થવો જોઈએ તો તે થઈ શકે છે જે મુજબ આજરોજ કરજન તાલુકાના સારીંગ ગામના કેટલાક લોકોએ ગામમાં બે રોકટોકપણે ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ટીઓ પર તવા સવાઈ બોલાવીને તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ગામ લોકોની આ કામગીરીના પગલે દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે કરજણ તાલુકામાં આવેલા સારીંગ ગ્રામજનોના વિરોધ હોવા છતાં ખુલ્લામ દેશી દારૂ ગાળવાની સાથે તેનું વેચાણ પણ થતું હોય ગામના ઘણા લોકો દારૂની લતે ચડ્યા છે અને આ લતને લઈ ગામની કેટલીક મહિલાઓ વિધવા પણ બની છે તેવું ગામ લોકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા ગામમાં જ દારૂ વેચાતો હોય બાળકોમાં પણ તેની ખોટી અસર પડી રહી છે ત્યારે લોકો દારૂની લત ન ચડે તેમજ બાળકો પર પણ તેની ખોટી અસર ન પડે તે માટે ગામમાં ચાલતી દેશી દારૂ ગાળવાની ભટ્ટી બંધ થાય અને તેનું વેચાણ બંધ થાય તે માટે ગ્રામજનોએ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કરજણ તાલુકાના સારી ગામના કેટલાક જાગૃત યુવાનો દ્વારા આજરોજ ગામમાં ચાલતી ગેરકાયદેસર આશરે પાંચથી છ ભટ્ટીઓ પર જનતા રેડ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે ત્યારે એક જ ગામમાં છ છ ેશી દારૂની ભટ્ટીઓ કોની છત્રછાયા નીચે ચાલે છે એ એક મોટો સવાલ છે ત્યારે પોલીસ ગેરકાયદે ગામમાં ચાલતી ભટ્ટીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કાયમી ધોરણે ભટ્ટીઓ બંધ કરાવે એવી માંગ કરવામાં આવી હતી ભૂપેન્દ્રભાઈ બાલુભાઈ સાડે ના પાટણવાડિયા ને ગુજરાતમાં ધમધમાઈને ખોલ્લા ધંડાનો ડારો બહુ જ વેચે છે અને ડાડાગેરી કરે છે ને માઠું ફોડી નાખવાનું કહે છે મને મને કે પર મારી નોકરી છે હું કેનલ પર આવો તો મને કહેતો અહીં કેનલ પર ના ન કરતા માથું ફાડી નાખીશ કે આ રીતના મને ધમકી હાલે છે ને સ્વતંત્ર દારૂ બંધ થઈ જવો જોઈએ સારીંગનો